वरह पीडम नटवर वपु कर्णयो कर्णिकार बिभ्रदवास कनक कपिशम वैजयंतीं च माला। ये कन्हैया ये श्रृंगार सजो छे, भगवान ना गळा मां वैजयंती माला शोभे छे। भगवाने पोतानी वासली ने अधरार्पित करी छे, माथा मां मोर मुकुट शोभे छे। एवो कन्हैयो सुखदेव जी महाराज राजा परीक्षित ने कथा वर्णवे, अने एमानी अंदर राजा परीक्षित ने प्रश्न कर्यो छे, बाप जी मैं सांभळ्यु छे के भगवान श्री कृष्ण अमारा वडीलोनी साथे रह्या हता, अमने एमनी कृपा खूब रही छे। सुखदेव जी महाराज कहे छे के हा राजा वात बराबर छे, तो बापजी एक काम करो ने, मने मारा ठाकुर नी कथा संभळावो ने, मारे मारा ठाकुर नी कथा ने सांभळवी छे, अने ए कथा ने जराय संक्षिप्त न करता, मारा ठाकुर नी कथा ने सब विस्तार थी वर्णवो। सुखदेव जी महाराज कहे छे कि राजा चौथा दिवस नी संध्या नो काल छे, चार दिवस थी ते जलपान कर्यु नथी, भोजन लीधु नथी, जो तने भूख लागी होई तो भोजन करी ले, फल आहार करी ले, अने तरस लागी होई तो जलपान करी ले। अने त्यारे राजा परीक्षित बोल्या छे, बापजी ज्यां कथापान मळतु होय त्यां जलपान नी शुं जरूर छे, मारे जलपान नथी करवुं, पण बस मने मारा ठाकुर नी कथा वर्णवो, मने मारा ठाकुर नी कथा कहो। આવી ભગવાનમાં રતિ જોઈને, ભગવાન પ્રત્યેનો ભાવ પ્રીતિ જોઈને સુખદેવજી મહારાજ ખૂબ રાજી થયા અને સાધુવાદ આપતા કહે છે, એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ વૈયા સકી સ ભગવા નથ વિષ્ણુરાત પ્રત્યર્ચકૃષ્ણ ચરિતં કલિકલ્મષગ્નં વ્યાહર્તુમારભતભાગવત પ્રધાનમ્। મને ભાગવતની કથા કહો, મારે ભાગવતની પ્રથા એ પ્રાધાન્ય છે, જળ નહીં, મારે જલપાન નથી કરવું, મારે કથાનું રસપાન કરવું છે, મને કથા સંભળાવો। સુખદેવજી મહારાજ કહે છે, તું કો સાંભળ રાજા, મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થાય છે, ખૂબ મજાનો કર્યાવર અપાયો છે, દાઈજો અપાયો છે, અને ત્યારબાદ દીકરીને જ્યારે વિદાય કરવાની વેળાઓ થઈ, એ વિદાયની વેળાએ જ્યારે જે રથ તૈયાર થયો છે એ રથનો સારથી સ્વયં કંસ બન્યો છે। આ ધરતી પર પાપાચાર ખૂબ વધ્યો છે, દેવો ભગવાનની સ્તુતિ કરે છે, આ ધરતી પણ ગાયનું રૂપ લઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર હવે આપ પધારો ને, આ પાપાચાર હવે અમારાથી સહન થતો નથી, હવે આપ પધારી જાઓ। અને ભગવાન એ દેવકીના કુખથી જન્મ લેવાના છે, જે માના ગર્ભમાં હતી ભગવાનને જન્મ લેવો છે, એ જ માનો રથ ચલાવનારો એ કંસ દુષ્ટ પાપી। મથુરાના લોકોએ તો ખૂબ વધાવ્યો છે કંસને, કે ક્યાં સારથી અને ક્યાં એ એક રાજકુંવર, એક રાજા પોતાનું તમામ પદને મૂકી અને પોતાની બેનને એટલો પ્રેમ કરે છે કે સારથી બનવા તૈયાર થાય, રથને લઈને જાય, માર્ગની અંદર રથ ચાલ્યો જાય છે, ભગવાનને થયું કે આ યોગ્ય નથી થતું,
આકાશવાણીના વચનો થયા છે કે હે મૂર્ખ કંસ, તું જેને તારી બહેન ગણી આટલો અપાર પ્રેમ કરે છે અને એના માટે તું એક રાજા માટે એને સારથી બન્યો, પણ તને ખબર નથી કે તારી જ બહેનનું આઠમું સંતાન તારું મૃત્યુ છે. આકાશવાણીના વચનો થયા. આકાશવાણીના વચનોને સાંભળીને એ જ સમયે રથના ઘોડાઓની લગામોને ખેંચીને રથને ઉભો રાખ્યો છે. આકાશવાણીના વચનોને તે સમજ્યા છે કેમ કીધા, એ ક્યાંથી આઠમું, પહેલેથી, બીજેથી, ત્રીજેથી, છેલ્લેથી, વચમાંથી, ક્યાંથી? કંસ કહે છે, મહારાજ હું સમજો નહીં આપની વાણીને. એક પુષ્પને મગાવ્યું, આઠ પાંખડીઓ રાખી, એક પાંખડી ઉપર આંગળી રાખી અને દેવર્ષિ નારદ કહે છે કે ગણ આમાંથી કયું, આઠમું એક પાંખડી કઈ થઈ? બધી જ પાંખડીઓ ઉપર આંગળી રાખી અને કંસને ભ્રમિત કર્યો છે. કંસ કહે છે કે મહારાજ તમે એમ કહેવા માંગો છો કે હું બાળકને મારી નાખું? નારદજી બોલ્યા છે કે કંસ હું એમ નથી કહેતો કે તું બાળકને મારી નાખ, હું તો તને માત્ર આકાશવાણીના વચનોને સમજાવવા આવ્યો હતો, બાકી તારે જે કરવું હોય તે. આટલું કહીને દેવર્ષિ નારદ નીકળી ગયા છે. કંસને થયું કે મારે કોઈ પણ પ્રકારનો ભય મારા માથા ઉપર રાખવો જ નથી. એકદમ કારાવાસમાં આવી દેવકી પાસે બાળકની માગણી કરી છે. દેવકીએ બાળક ન આપ્યું તો એના હાથમાંથી બાળકને જૂટવી લઈ અને વસુદેવ અને દેવકીની નજર સામે એ મથુરાના કારાવાસની દિવાલોમાં એ નવજાત શિશુને માથું બરસાડી અને મોતને ઘાટ ઉતાર્યો છે. એ મોતને ઘાટ ઉતાર્યો. દેવકી અતિ કલ્પાંત કર્યું છે. શાસ્ત્રકાર લખે છે કે આમ કરતા કરતા છ છ બાળકોને માર્યા છે. કારાવાસની એક એક દિવાલો ઉપર લોહીના ડાઘાઓ દેખાઈ રહ્યા છે. એ બાળકો સામે દેખાય છે માં દેવકીને. ભગવાનને પ્રાર્થના કરે છે. દરેક દેવતાઓ ભગવાન પાસે આવ્યા છે. ભગવાનને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે નારાયણ, હવે તમે જલ્દીથી આ જગત ઉપર પધારો ને, કંસનો પાપાચાર વધ્યો છે અને હવે અમારાથી આ પાપાચાર સહન થતો નથી. ભગવાનને એ ધરતીએ, એ પૃથ્વીએ પ્રાર્થના કરી, એ દેવોએ પ્રાર્થના કરી અને પ્રાર્થના લઈ ભગવાન કહે છે કે હે દેવો, તમે તમારા સ્થાનકે ફરી પાછા જાઓ. હવે હું મારી માયાને, મારી વાત્સુદાને આ ધરતીને આપી રહ્યો છું. મારી લીલા સુધાઓ હું આ ધરતી પર આવી રહ્યો છું. હવે દેવતાઓને સાંત્વના આપી દરેક દેવતાઓને પાછા મોકલ્યા અને પોતપોતાના સ્થાનની અંદર આવ્યા છે. આ બાજુ ભગવાને શેષ નારાયણને સૌપ્રથમ બોલાવ્યા છે. ભગવાને સૌપ્રથમ શેષને બોલાવ્યા. શેષને કહે છે કે શેષ, રામા અવતારની અંદર તમે મારા નાના ભાઈ બનીને આવ્યા હતા, મારી ખૂબ સેવા કરી, હવે કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ બનીને આવો અને મારી સહાય કરો. મારી લીલામાં તમારી પણ સહાયની જરૂર છે. મારે તમારે દેવકીના ઉદરમાં જઈ અને રહેવાનું છે. ત્યાંથી મારી આજ્ઞા અનુસાર માયા તમારું સંકર્ષણ કરી અને વસુદેવજીના બીજા પત્ની રોહિણી જે ગોકુળમાં રહે છે એના ગર્ભની અંદર તમને પ્રસ્થાપિત કરશે. તમે દેવકીના સાતમા ગર્ભ પણ કહેવાશો અને રોહિણીના દીકરા પણ કહેવાશો. ભગવાનની આજ્ઞા થઈ એટલે શેષ દેવકીના ઉદરમાં ગયા છે. ભગવાને માયાને બોલાવી છે કે માયા, તારી વગર મારું આ વાક્સુદા, મારી લીલાસુદાઓ પૂર્ણ નહીં થાય. માયા કહે છે પ્રભુ આજ્ઞા આપો, શું કર્મ કરું? તો જાઓ, દેવકીના ઉદરમાંથી શેષ નારાયણનું સંકર્ષણ કરી અને રોહિણીને ગોદમાં પધરાવો અને તમે ગોકુળની અંદર નંદબાબાના પત્ની યશોદા છે, યશોદાના ગર્ભમાંથી તમે પ્રાગટ્ય થજો અને હું દેવકીના ઉદરથી આવીશ. તમે મને આ લીલામાં સહાય કરશો ને તો હું તમને પણ આ જગતમાં પૂજની બનાવીશ. ભગવાનની આજ્ઞા અનુસાર માયાએ કર્મ કર્યું. ભગવાન શેષનું સંકર્ષણ કરી અને રોહિણીને ગોદમાં પધરાવ્યા છે અને માયા પોતે યશોદાના ગોદમાં ગઈ છે. સમયને જતા વાર ન લાગે કહેવાય છે કે ભાદરવા સુદ છઠના દિવસે રોહિણીના ઉદરથી ભગવાન દાઉજી મહારાજનો જન્મ થયો, એનું પ્રાગટ્ય થયું. બોલીએ દાઉજી મહારાજ કી જય. ભગવાન દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. આ બાજુ સૈનિકોએ સમાચાર આપ્યા છે મહારાજ કંસને કે મહારાજ દેવકીને સાતમો ગર્ભ રહ્યો નથી, કારણ છ છ ગર્ભના બાળકને માર્યા ને એ ભયભીતને લઈ અને સાતમો ગર્ભ રહ્યો નથી.
કંસ કહે છે કે નથી રહ્યો તો એકને મારવો ઓછો એકનું પાપ ઓછું. તો હવે આવે આઠમો કારાવાસનો ચોકી ફેરો વધારવામાં આવ્યો છે. ખૂબ કડક એવો ચોકી ફેરો કરવામાં આવ્યો. સૈનિકોને કહે છે કે તમે ખાસ ખ્યાલ રાખજો, હવે આવે આઠમો છે અને જેવા બાળકનો જન્મ થાય મને સમાચાર આપી દેજો. દરેક સૈનિકો કહે છે ભલે મહારાજ. કડક ચોકી ફેરો કરવામાં આવ્યો. ભગવાનની માયા અનુસાર માયા છે યશોદાની ગોદમાં અને ભગવાન હવે વાસુદા લીલાસુદા આપવાની તૈયારીઓ કરી રહ્યા છે. આ જગત પર ભગવાનનું પ્રાગટ્ય થવાની તૈયારીઓ થઈ રહી છે. સમયને જતા વાર ન લાગે. શિયાળો ગયો અને બરાબર ઉનાળાની શરૂઆત, ઉનાળો ગયો અને ચોમાસાની શરૂઆત થઈ. આકાશમાં વાદળાઓ બેવડા ત્રેવડાઓ થવા લાગ્યા છે. આકાશમાં વીજળીઓ બોલવા લાગી છે અને અષાઢ માસની શરૂઆત થઈ. મોરલાઓ પોતાની ડોકના ત્રણ ત્રણ ટુકડા કરી કરીને બોલી રહ્યા છે. દેડકાઓ ગુંજારવ કરી રહ્યા છે અને આકાશમાંથી મુશળધાર વરસાદોની વરસાદ થવા લાગ્યો છે. ચાતુર તાંડવ કત દેખત મોર મલાર ગિરા મલહાર ગિરા તબ પિયુ પિયુ શબદ પુકારત ચાતક કુકુ કોકિલ કંઠ ગિરા તબ ગડડડડડ દેવતાઓ આવીને ભગવાનને પ્રાર્થના કરે કે ઈશ્વર હવે આપ પ્રગટી જાઓ, હવે તમારી વાસુદા તમારી લીલાસુદાઓ આ ધરતીને આપો. અને શ્રાવણ માસની શરૂઆત થઈ. હું અહીંથી તિથિઓ બોલીશ, તમારે લોકોએ જોર જોરથી બોલવાનું. ગઈ જો તિથિ જાશે તો જ આગળ તિથિ આવશે, બરાબર છે? અને શ્રાવણ માસની શરૂઆત થઈ. એકમ કેટલા જણા બેઠા છે? મેં હમણાં એક વખત અગાઉ કીધું ને કે ખેતરને આપણે આ સાઈડે ઉભા હોય અને સામે સાઈડે આપણા ઘરની વ્યક્તિ ઉભા હોય, બોલાવા હોય, જેવો અવાજ કરો એવો અવાજ આમાં કરજો. શ્રાવણ માસની શરૂઆત થઈ. એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ નોમ દશમ. કેમ બંધ થઈ ગયા? બંધ કેમ થઈ ગયા? હે? દસમ નો આવી આવી કે ન આવી? તો કયો આઠમ વહી ગઈ ને, વહી જ ગઈ ને, કારણ કે હજી તો અજવાળ્યું આવે છે. ભગવાન તો અંધારિયામાં આવ્યો હતો, અહીં તો અંજવાળ્યું આવે છે. અંજવાળિયા પક્ષની તિથિઓ પૂર્ણ થઈ અને અંધારિયા પક્ષની તિથિઓ એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ ગઈ. આઠમની શરૂઆત થઈ. આઠમનો સૂર્ય ઉદય થયો. દરેક દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે નારાયણ, હવે જલ્દીથી આપ પધારો અને આ ધરતી ઉપરનો જે પણ પાપ છે એ પાપને તમે હણી નાખો. ભગવાન કહે છે કે ઉભારો દેવતાઓ, મારે આવવું છે પણ બધી વાત સાચી, પણ મારી એક શરત છે. રામાવતાર ની અંદર મેં એક બાણ એક વચન એક સ્ત્રી આ બધું જ મેં અનુગ્રહ્યું હતું, આ બધા જ નો મેં સ્વીકાર કર્યો હતો. પણ કૃષ્ણ અવતારમાં આવું, હું જે કઈ લીલા કરું જે કઈ કર્મ કરું આમાં તમારે કોઈને શંકા નહીં કરાય. દેવતાઓ કહે છે કઈ વાંધો નહીં ભગવાન, તમે જેમ કહો તેમ, તમે જે કઈ લીલાઓ કરશો બધી સત્ય હશે, તમારે કોઈને શંકા નહીં કરાય. ભગવાન કહે છે તમારે શંકા નહીં કરાય. દેવો કહે છે અમે શંકા નહીં કરીએ. દેવતાઓએ એક વાર નહીં અનેક વખત આ પાડી છે અને ભાગવતમાં એનો શ્લોક પણ આપ્યો છે કે ભગવાન
એ શ્લોકમાં સત્ય શબ્દ કેટલી વાર આવ્યો ને એ તમારે શોધવાનો છે. પહેલી વાર છે કે જેને જેને મારી આગળની કથા સાંભળી છે અને એને ખબર છે એને મહેરબાની કરીને મારું આ પેપર ફોડવું નહીં. નંદોત્સવમાં જવું છે તો જવાબ આપવું પડશે. ફરી વાર બોલું તો સાંભળજો. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્ય છે યોનિ નિહિતમ ચ સત્ય સત્યસ્ય સત્યવ્રતમ સત્યનેત્રમ સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. દસ વાળા છે એટલા દસ વાળા હાથ ઊંચો કરો. દસ વાળા દસ વખત જેને સત્ય શબ્દ સંભળાયો છે એ હાથ ઊંચો કરો. આઠ વખત સંભળાયો એવું જ વાત કરો. નવ વખત સંભળાયો એવું જ વાત કરો. અગિયાર વખત વાળા હાથ ઊંચો કરો. શબ્દ સંભળાય તો છે ને? હે, શબ્દ સંભળાય તો છે ને? હા, તમે તૈયાર રહેજો પાછા બધા. હવે જો સાંભળો, ફરીથી શાંતિથી ગાઓ. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃતમ સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વાં શરણમ પ્રપન્ના. કેટલી વાર આવ્યો? હે, દેવતાઓ કહે છે કે એક વાર નહીં, અમે નવ વખત મોહર મારીને કહે છે કે તમારી લીલા સત્ય છે, સત્ય છે, સત્ય છે. સાધુ ચારમ મેઘ મલ્હાર સાધુ ચારમ મેઘ મલ્હાર મણિ બહારમ ચંદારમ ધાતુર ધારમ વૈર મુકારમ કંકાતારમ વૈતારમ જાનહી સમારમ વ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ખારી કહે રાધે પ્યારી મે બલિહારી ઉકુડિયા બો ગિરધારી રે તમે. હવે કનૈયો આવી રહ્યો સાહેબ, તાળીઓ ના તાળી મારા કનૈયાને બજાવો. રે તમે ગોકુડિયા બો ગિરધારી હે શ્રાવણ જલ બરસે સુંદર સરસે બાદલ બરસે અંબર સે તરુવર વીરવર સે લતા લહેર સે નદિયા તર સે સાગર સે દંપતિ દુખ હર સે સે કિશવર સે લગન વિહર સે સુખકારી કહે રાધે પ્યારી મે બલિહારી ગોકુડિયા વો ગિરધારી રે તીરે ગોકુડિયા વો. બરાબર, શ્રાવણ માસ ની અંધારી આઠમનો સુધી ઉદય થયો. યમુના જળ બે કાંઠે વહી રહ્યા છે. સવારમાં લોકો ઘરેથી નીકળી ગયા, સાંજ થઈ ફરી પાછા પોતાના ઘેર આવ્યા છે. પક્ષીઓ પોતાના ચરણને લઈ અને પોતાના ચંદલાને પોતાના માળાને ઘેર આવ્યા છે. રાત્રિના સમયે ભોજન કરીને દરેક વ્યક્તિઓ સુતા છે. અને આ બાજુ ભગવાનની માયા, જેટલા પણ ચોકીદારો છે બધા જ લોકો નિંદ્રાને આધીન થયા છે. અને મધ્યાંતરના બાર વાગ્યાની પહેલાનો થોડોક સમય વસુદેવ અને દેવકી તારાવાસની અંદર ભગવાનનું યજન કરે, દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે, આ ધરતી આ પૃથ્વી ભગવાનની પ્રાર્થના કરે કે નાથ હવે જલ્દીથી આપ પધારી જાય. અને કહેવાય છે કે કારાવાસની અંદર એક ખૂબ મહાભયંકર પ્રકાશ થયો અને એની સાથે ભગવાન સૌપ્રથમ વસુદેવ અને દેવકીની સામે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. વસુદેવ અને દેવકી ભગવાન ને વંદન કરે છે. દેવકી કહે છે, પ્રભુ તમે તો બાળક બનીને આવવાના હતા, આ તો જગતના બાપ બનીને આવ્યા છો. ત્યારે ભગવાન બોલ્યા છે, માં હું માત્ર એટલું કહેવા આવ્યો છું કે કદાચ તમને ડર લાગતો હોય કે કંસ મને મારી નાખશે તો એક પાત્રમાં લઈ યમુનાને સામે કિનારે ગોકુળની અંદર નંદ બાબાને ત્યાં યશોદાની ગોદમાં મને પધરાવજો અને યશોદાની ગોદમાં જે માયા છે એ માયાને લઈને તમે ફરી પાછા આવી જાજો. આટલું કહી ભગવાન અંતરધ્યાન થયા. ભગવાને પોતાનું બ્રહ્મ તેજ માં દેવકીના ઉદરમાં પધરાવ્યું અને આઠમણી અંધારી રાતની મધ્ય રાત્રિએ 12 વાગ્યા
અને એ સમય કહેવાય છે કે જેમ એક કાષ્ઠમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય એમ માતા દેવકીના ઉદરથી ભગવાન બાલકૃષ્ણ પ્રાગટ્ય થયું. બોલે બાલકૃષ્ણ ભગવાન કી, બાલકૃષ્ણ ભગવાન કી, બાલકૃષ્ણ ભગવાન કી. મથુરાના કારાવાસની અંદર ભગવાનનો પ્રાદુર્ભાવ થયો, ભગવાનનું પ્રાગટ્ય થયું, ભગવાનને માયે ગોદમાં લીધા છે. થોડી વાર થઈ એટલે વસુદેવજી મહારાજ બોલ્યા છે કે દેવી થોડી ઉતાવળ રાખજો, બ્રહ્મને માથે લીધા ને તો જેટલા બંધનો હતા બધા બંધનો તૂટી ગયા છે. અને એ સમયે વસુદેવજી મહારાજે જવાબ આપ્યો કે દેવી તમે ચિંતા ન કરો, તમારા નાથના માથા ઉપર તો જગન્નાથ બિરાજમાન છે, આખા જગતનો નાથ મારા માથા ઉપર છે, મારી ચિંતા ન કરશો. કારાવાસના દરવાજાઓ ખુલી ગયા છે, જેટલા સૈનિકો છે બધા જ નિંદ્રાને આધીન થયા છે ભગવાનની માયાને લઈ. ટોપલામાં લઈ અને વસુદેવજી મહારાજ નીકળ્યા છે, આકાશમાંથી ઝરમર ઝરમર મેહુલો વરસે છે. શેષનાગ આવીને ભગવાનની છાયા કરી છે. યમુનાજીની અંદર બરાબર વસુદેવજી મહારાજ જાય છે, કેડ સમૂહ પાણી હતું, યમુનાને ખબર પડી કે આ તો મારો શામ જઈ રહ્યો છે, મારો પ્રભુ જઈ રહ્યો છે. અને યમુના બાવરી થઈ, યમુનાનો વેણ વધુ, કેડ સમા પાણી છાતીએ પહોંચ્યા અને છાતી સમા પાણી જયારે દાઢીએ પહોંચ્યા ને ત્યારે કનૈયો કહે છે કે ઓ યમુના બાવરી હો ગઈ ક્યા. અને એ યમુનાને શાંત કરવા માટે થઈ અને ભગવાન શ્રી કૃષ્ણએ એ ટોપલામાંથી પોતાનો જમણો પગ બહાર કાઢ્યો અને સૌપ્રથમ પહેલું જ સ્પર્શ એ યમુનાને આપ્યું. યમુના એકદમ શાંત બન્યા છે. વસુદેવજી મહારાજને માર્ગ આપ્યો છે, ગોકુળમાં ગયા છે. નંદ બાબાને ત્યાં જઈ યશોદાની ગોદમાં બ્રહ્મને પોઢાડ્યા, માયાને સાથે લઈ અને ફરી પાછા આવ્યા. બ્રહ્મને માથે લીધો તો બંધન તૂટાતા, માયાને માથે લીધી બંધન થયા છે. કારાવાસમાં શિશુરુદ્રનો અવાજ સંભળાયો, સૈનિકે જઈને કંસને સમાચાર આપ્યા. કંસ એકદમ દોડતો આવ્યો છે, દેવકી પાસે બાળકીને માગે છે. દેવકી કહે છે કે ભાઈ આ તો સ્ત્રી છે, આ શું બગાડ છે તારું. પણ કંસ ન માન્યો, દેવકીના હાથમાંથી એ માયાને લઈ અને દિવાલમાં જ્યાં પછાડવા જાય ત્યાં આકાશ માર્ગે માયા છટકીને જાય, હટાશ્ય કરીને કહે છે કે મૂર્ખ કંસ તું મને શું મારવાનો હતો, તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી પણ ગયો. આ શબ્દોને સાંભળીને કંસ એકદમ ભયભીત બની ગયો. કંસ ભલે ભયભીત બન્યો, કંસને બે ચાર ઘેરની ટીકડીઓ આપી દઈ સુઈ જાય એટલે નંદ ઉત્સવમાં મનંતને નડે નહીં, ભલે જીવતો થોડા દિવસો. નવમીનો સવારનો સૂર્ય ઉદય થયો. ભગવાન કહે છે કે હું આવ્યો પણ કોઈ જાગતું નથી અને ભગવાને શિશુરુદન કર્યું છે. ભગવાન રડ્યા છે એટલે બાળકને રડવાનો અવાજ સાંભળી યશોદા જાગ્યા છે, પોતાની ગોદમાં બ્રહ્મને લઈને બેઠા છે. શિશુરુદનનો અવાજ સાંભળ્યો અને નંદ બાબાના બેન સુનંદા ભાઈને ત્યાં બાળક થવાનું છે, કામ કરવા માટે આવ્યા છે, એકદમ દોડતા કક્ષમાં આવે છે. અને યશોદા બોલ્યા છે, દેખ સુનંદા ઠાકોરની કૃપા કી, અમારા ઘેર લાલા ભયા હે. આટલા સમાચાર સાંભળ્યા અને સુનંદા એકદમ આનંદમાં દોડતા સિદ્ધાર્થ ગૌશાળામાં ગયા છે કે જ્યાં નંદ બાબા ગાયોને નિરણ નીર રહ્યા છે. ત્યાં જઈને કહે છે કે ભૈયા આપને કભી સુની નહીં હોગી, એસી એક ખબર લેકર આઈ હું મેં. નંદ બાબા કહે છે પેલા કેતો ખરા શું વાત છે, અરે ભૈયા ઠાકોરની કૃપા કી હે, આપકે ઘેર લાલા ભયા હે. મારા ઘેર લાલો આવ્યો છે આટલા શબ્દો સાંભળ્યા ને નંદ બાબાએ એક માળા કાઢી અને વધામણી આપી દીધી, લે આ નંદા તારી ભેટ, ભેટ આપી છે. અને કહે છે કે જાઓ દરેક વ્રજવાસીઓ દરેક ગોકુલવાસીઓને કહી દો કે આજ કોઈ પોતપોતાની ગાયોને લઈ અને ચરાવવા માટે ન જાય, મારે ત્યાં ઠાકોરની કૃપાને લઈ અને લાલાનો જન્મ થયો છે, મારા દીકરાનો આજ જન્મોત્સવ મનાવીશું. અને નવમીના દિવસે નંદ બાબાના આંગણામાં શું ભીડ ભરાણી, અને કહેવાય છે કે ગોકુળના લોકોએ નંદ બાબાના આંગણામાં નંદ મહોત્સવ મનાવ્યો અને ગાયું છે સાહેબ. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ.
गाए जय कन्हैया लाल की हे फूलो जय जय कन्हैया लाल की हे नंद घरे आनंद भयो जय कन्हैया लाल की हे नंद घरे आनंद भयो जय कन्हैया लाल की हे नंद घरे आनंद भयो जय कन्हैया लाल की हे नंद घरे आनंद भयो आइए सब लोग साथ में हे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हे हाथी दिया घोड़ा दिया और दिया हाथी दिया घोड़ा दिया और दिया पालकी हे नंद घेरे आनंद भयो जय कन्हैया लाल हे नंद घेरे आनंद ये सब लोग अपनी जगह जगह पे ऊपर खड़े हो जाए क्या बेटा तो जा ऊपर नहीं जाओ तेरे को मिलियो यशोदा को लालो भयो जय कन्हैया लाल की बड़ा भावी भक्तों ने नम्र विनती ये बड़ा हुआ नहीं जाए फोटो मुझे किया है हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की हे जय कन्हैया लाल की जय जय हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा
એ કાયો દુગવાળ આવ્યો જય કનૈયા લાલ કે એ કાયો દુગવાળ આવ્યો જય કનૈયા લાલ કે માખણ નો ચોર આવ્યો જય કનૈયા લાલ કે માખણ નો ચોર આવ્યો જય કનૈયા લાલ કે કાયો દુગવાળ આવ્યો જય કનૈયા લાલ કે હે રાધાજી નો શામ આવ્યો જય કનૈયા લાલ કે હે રાધાજી નો શામ આવ્યો જય કનૈયા લાલ કે નંદ નો દુલારો આવ્યો જય કનૈયા લાલ કે કૃષ્ણ જન્મોત્સવની વધામણી આપવા માટે તમામ મહેમાનો ભક્તો શ્રાવકોને વિનંતી છે કે અહીંયા આપની ભેટ અમે નોંધીશું. અમારે દિલીપભાઈ દરબાર તરફથી 251 રૂપિયા કૃષ્ણને આ ભેટ રૂપિયા એમના જન્મોત્સવ ઉપર, અમારે ચંદુભાઈ ભુવા તરફથી 100 રૂપિયા કૃષ્ણ જન્મોત્સવની ભેટ, અમારે ધરમશીભાઈ કાળાભાઈ પાઘડાર તરફથી 101 રૂપિયા કૃષ્ણ જન્મોત્સવની ભેટ છે, અમારે ગોવિંદભાઈ ભુવા તરફથી 200 રૂપિયા કૃષ્ણ જન્મોત્સવની ભેટ, અમારે કેશરી નંદન ટ્રેડિંગ ભેષણ તરફથી 500 રૂપિયા કૃષ્ણ જન્મોત્સવની ભેટ છે, અમારે 201 રૂપિયા પટેલ મંડપ ડેકોરેટ તરફથી એમની તરફથી ભેટ છે, 200 રૂપિયા અમારે પંકજભાઈ વેકરિયા અમારે પંકજકુમાર તરફથી કૃષ્ણ જન્મોત્સવની ભેટ છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ક્ષમા, કૃષ્ણની વધામણી થતી હોય તો રોકી નથી શકાતું. અમારે ડોક્ટર અરવિંદભાઈ શિરોયા જેવા જેના નામ કરવા છે, જેને મોટા મોટા ઓપરેશનના કામ, આજ કૃષ્ણ જન્મોત્સવમાં 500 રૂપિયા એમના તરફથી ભેટ મળે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. જીતુભાઈ સેલડિયા અને અમારે જગદીશભાઈ સેલડિયા જેવા જેના નામ કરે છે સુરતમાં, જેવો રૂડા કામ બાંધે છે બહુ મોટી બિલ્ડિંગોના નામ, એવા એમના તરફથી 500 રૂપિયા ભેટ મળે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમારે વિજયભાઈ ભુવા જેવા જેના નામ કરવા છે, જેને રૂડા કામ 500 રૂપિયા કૃષ્ણ જન્મોત્સવની વધામણી રૂપિયા આપે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જિજ્ઞેશભાઈ અટક, જિજ્ઞેશભાઈ આસોદરિયા, ઈ નહીં બોલો જિજ્ઞેશભાઈ, આ જિજ્ઞેશભાઈ ધાનાણી જેવા જેના નામ રહે છે બહુ અમદાવાદમાં, અમરેલીમાં અને સુરતમાં કામ, ક્યાં ક્યાં કામ છે એના કઈ ખબર ન પડે, તમારી યારે હોતન કામ કર્યા જેવા સમાચાર હતા, વચાળ વચાળે એ એમના તરફથી કૃષ્ણ જન્મોત્સવની વધામણી રૂપે 500 રૂપિયા ભેટ મળે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હવે તમે લખી લેજો. કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા, કેસરીયો રંગ તને લાગ્યો રે લો, કેસરીયો રંગ તને લાગ્યો આવો બધા રાસ રમવા માટે, કેસરીયો રંગ તને લાગ્યો રે લો, કેસરીયો રંગ તને લાગ્યો કાનુડા, કેસરીયો રંગ તને લાગ્યો રે લો, કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા, કેસરીયો રંગ તને લાગ્યો રે લો. કિયા કિયા ગામેથી આવ્યો એલા કાનુડા, કિયા કિયા ગામ
ગામે થી આવ્યો એલા કાનુડા પિયા કિયા ગામે થી આવ્યો રે લોગોલ કિયા કિયા ગામે થી આવ્યો એલા કાનુડા કિયા કિયા ગામે થી આવ્યો રે લોગોલ કિયા કિયા ગામે થી આવ્યો એલા કાનુડા કિયા કિયા કોની કોની
સાથે રમ્યો રે કામના અમે મયા
ಸೋ ದಿನ ಪಡೀರೇ ನೀಲೋ ನಾಗರ್ವೆ
ફેરનો છું એ પ્રભુ પરોઢિયા રે મારી ઘેર દાતણ કરતા લા હે પ્રભુ પરોઢિયા રે મારી ઘેર દાતણ કરતા લા હે પ્રભુ પરોઢિયા રે મારી ઘેર દાતણ કરતા લા હે પ્રભુ પરોઢિયા રે મારી ઘેર દાતણ કરતા લા હે દાતણ નહીં કરું રે મારી ઘેર સીતા જુએ વાર હે દાતણ નહીં કરું રે મારી ઘેર સીતા જુએ વાર હે સીના એકલારે જુએ રામ લખમણની વાર હે સીતા એકલારે જુએ રામ લખમણની વાર હે નીલી રે મડી રે રીલો નાગર વેલનો સોળ નીલી લે મડી રે રીલો નાગર વેલનો સોળ Oh,
હરે મર ગમ તા સજાવે રખવાની નંદલાલો રે ની રખવાની નંદલાલો ગોકુળમાં રે ગોકુળમાં આજ દિવાળી અરે ગોકુળમાં આજ દિવાળી રાધે રાધે વૃંદાવન રાધે રાધે વૃંદાવન રાધે રાધે વૃંદાવન
વૃંદાવન રાધે રાધે રામે રાધે રાધે રામે રાધે રાધે કરતાને મે રાધે રાધે કરતાને મે રાધે રાધે ગાવ મે રાધે રાધે ગાવ મે રાધે 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 સુર મે રાધે રાધે સુર મે રાધે રાધે નાદન મે રાધે રાધે નાદન મે રાધે રાધે રાસલા મે રાધે રાધે રાસલા મે રાધે રાધે કલામન મે રાધે રાધે કલામન મે રાધે રાધે બોલો રાધે રાધે બોલો રાધે રાધે બોલો રાધે રાધે બોલો રાધે રાધે અમારી પ્યારી રાધે રાધે અમારી પ્યારી રાધે રાધે મી પ્યારી રાધે રાધે મી પ્યારી રાધે 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 જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ સવારે 8:15 ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. આવો યજમાન પરિવાર સ્ટેજની નીચે સાવ ભગવાન ઠાકોરજીની આરતી ઉતારીએ. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા, રખને હુલા મણીષા મળ્યો ઘેરે રાજા બોલાવ્યા રે. ધાઈને ધનવંતો કીધો, વેગ કરીને ચક બોલી દો, જલમાના
આપે તો હિરણાક્ષ માર્યો તલને પોતાનો જાણી અગ્નિ થી ઉગાર્યો રે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ
सो गोपाल मेरो छोटो सो गोपाल छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल हे कृष्ण गोविंद गोविंद गोपाल लाल राधे गोविंद गोविंद गोपाल लाल Govind, 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 Govind.